હેલો સ્ટુડન્ટ્સ ધોરણ ચાર સામાન્ય જ્ઞાન આપણા પ્રકરણ એકથી છ પૂર્ણ થયા અને આપણે છ છ પ્રકરણનો ટેસ્ટ પણ લીધો હવે બંને ટેસ્ટના જવાબ હું તમને આ સાથે મોકલીશ જે તમારે ચેક કરી લેવા હવે આપણે પુનરાવર્તન એકથી છ પાર્ટનું પુનરાવર્તન જેમાં આપણે સૌ પ્રથમ ખાલી જગ્યા તો ખાલી જગ્યા જોઈ લઈએ મેં તમારી મેં તમને તમારી નોટમાં લખેલી છે એ જ ખાલી જગ્યા પુનરાવર્તનમાં છે પણ આપણે એનું રિવિઝન કરીએ તો તમને જલ્દી યાદ રહી જાય તો ગુજરાતનું પાટનગર ખાલી જગ્યા છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે ગુજરાતના ખાલી જગ્યા જિલ્લાઓ છે તો આપણા ગુજરાત રાજ્યના જિલ્લાઓ તેત્રીસ છે ગુજરાતનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ કિલોમીટર છે તો ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર એટલું ક્ષેત્રફળ છે તમારે કમ દશક સો હજાર દસ હજાર લાખ એ રીતે જોઈ અને યાદ રાખવાનું છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં એક હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ મહિલાઓનું પ્રમાણ આપણા ગુજરાતમાં પુરુષો કરતાં ઓછું છે તો કે ખાલી જગ્યા છે તો કેટલું નવસો ને અઢાર ગુજરાતની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ હતી તો ઈસવીસન ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ઈસવીસન ખાલી જગ્યાથી પંચાયતી રાજનો અમલ તો ઓગણીસો ત્રેસઠ અને સ્થાપનાઓ તો ઓગણીસો સાહીઠ ગુજવાતા નહીં ગુજરાતની સૌથી લાંબી નદી ખાલી જગ્યા છે સાબરમતી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા તો ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતની સૌથી મોટી જળ પરિયોજના ખાલી જગ્યા છે તો સરદાર સરોવર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ખાલી જગ્યા છે તો ગિરનાર પર્વત ગાંધીનગર જિલ્લાની રચના મુખ્યમંત્રી શ્રી ખાલી જગ્યાના સમયમાં થઈ હતી તો ગાંધીનગર આપણું પાટનગર ગાંધીનગર પેલા જિલ્લો નહોતો એની રચના થઈ તે સમયે મુખ્યમંત્રી કોણ હતા તો મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા ગાંધીનગર જિલ્લાની રચના વર્ષ ખાલી જગ્યામાં થઈ હતી તો ઓગણીસો ચોસઠમાં ઇસેશન ઓગણીસો ચોસઠમાં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના ખાલી જગ્યા જિલ્લાઓ હતા પહેલી મે ઓગણીસો સાહીઠના વર્ષમાં આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે સમયે કેટલા જિલ્લાઓ હતા આપણા ફક્ત સત્તર જિલ્લાઓ હતા બનાસકાંઠા જિલ્લામાં ખાલી જગ્યા તાલુકા છે તો બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે કેટલા ચૌદ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ખાલી જગ્યા છે તો અમદાવાદ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો તો કચ્છ વસ્તી એટલે કે જેમાં લોકો વસવાટ કરતા હોય વધારે એ તો અમદાવાદ અને વિસ્તાર એટલે કે ત્યાં ત્યાંનો વિસ્તાર વધારે છે કચ્છ રણ પ્રદેશ છે તો રણ પ્રદેશમાં રહેવામાં તકલીફ પડે લોકોને એટલે ત્યાં રહેવાનું પસંદ કરતા નથી તો પણ રહે પણ ઓછી પરંતુ તેનો વિસ્તાર વધારે છે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ખાલી જગ્યા છે તો ડાંગ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ છે આ એકથી આપેલા અને બીજા જ પાર્ટની તમારી ખાલી જગ્યાઓ છે બીજી બધી ખાલી જગ્યાઓ ત્રણ ચાર પાંચ છ જે આપણે આગળની વિડીયોમાં રિવિઝન કરીશું ત્યાં સુધી તમારે આ તૈયારી કરવાની છે તમે ગુજરાતી ગણિત પર્યાવરણ અંગ્રેજી આ બધા વિષયમાં તો વિષયની તો એકમ કસોટી લખો છો પરંતુ આપણા સામાન્ય જ્ઞાન પછી ચોથા ધોરણમાં તો અંગ્રેજી વિષયની પણ આપણે પરીક્ષા લેશું પ્રથમ સત્રની ત્યાં સુધી તમે તૈયારી કરો અસ્તુ